રાજકોટમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ આનંદે જ્વેલર્સ ખાતે ધોળા દિવસે લૂંટથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ લક્ષ્મીનગર સ્થિત આનંદે જ્વેલર્સમાં બે શખ્સો છરી જેવા તીક્ષ્ણ હથિયાર લઈ આવ્યા હતા. લૂંટના ઈરાદે આવેલા બે ઈસમોએ આનંદે જ્વેલર્સમાં કર્મચારી ઉપર હુમલો કરતા કર્મચારી ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવમાં કોઈ પણ પ્રકારનું મુદ્દામાલ નથી ગયું ત્યારે આ લૂંટના સમગ્ર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી છે. મારું નામ તુષારભાઈ. મારા મોટાભાઈનો ફોન આવ્યો હતો, સવા બે વાગે બનાવતો. સવા બે વાગે મને ભાઈએ ફોન કર્યો કે તું દુકાને ગયો. પછી અમે દુકાને ત્યાં ખબર પડી કે બે જણા લૂંટ કરવા આવ્યા હતા અને બે જણા પાસે છરી હતી. બે ભાઈ છરી મારી ભાઈને ત્રણ ચાર જગ્યાએ લાગી ગયું છે અને લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા. થોડી ઝપાઝપી થઈ એમાં ભાઈને લાગી ગયું થોડું અને અત્યારે દવાખાને લઈ ગયા છે. અત્યારે દવાખાને ટ્રીટમેન્ટ ચાલે છે એની. આ પછી હું આવ્યો, અહીંયા આવ્યો પછી ખબર પડી કે આવી રીતના બનાવ બની ગયો છે. પછી અમે પોલીસને જાણ કરી, પોલીસ તાત્કાલિક આવી ગયા. પોલીસ તપાસ કરે છે અત્યારે. બહાર પડ્યું નથી. ભાઈ આવ્યા પછી ખબર પડે, હજી સીસીટીવી કેમેરા જોઈ છે. ભાઈને દબાવી દીધો તો કંઈ ધ્યાન નથી લીધું, લૂંટ થઈ છે શું નથી તે હજી દેખાતું નથી. હવે સીસીટીવી કેમેરા હજી ચેક કરશે પછી ખબર પડશે લૂંટ થઈ કે નહીં. અત્યારે ભાઈ દવાખાન છે નહીં, ત્યાંથી હમણાં રેઝલ્ટ લઈને પછી ખબર પડે.